ગુડ મોર્નિંગ મિત્રો, જો આજે આપણે ચિત્રકામના વિષયમાં સરસ મજાનું પતંગનું ચિત્ર દોરવાનું છે. મને ખાતરી છે કે પતંગ તો તમને બધાને જ દોરતા આવડતો હશે. તમે જોયું છે ને આકાશમાં કેટલા બધા સરસ રંગબેરંગી પતંગો હોય છે, અને હવે ઉત્તરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે. તો આજે આપણે પતંગનું ચિત્ર કેવી રીતે દોરશું એ હું તમને બોર્ડ ઉપર બતાવીશ. તમારે બરાબર ધ્યાનથી જોવાનું છે અને પછી દોરવાનું છે. અને તમારે તમારી ડ્રોઈંગ બુકની અંદર પાનાની વચ્ચે અને પ્રમાણમાં થોડું મોટું દોરવાનું છે કે જેમાં તમે સરસ મજાનો રંગ પૂરી શકો. તો ચાલો આપણે પતંગનું ચિત્ર દોરીશું. બરાબર, બધા બોર્ડ ઉપર ધ્યાન આપજો. સૌ પ્રથમ એક ઊભી રેખા દોરશું, ત્યારબાદ એક આડી રેખા દોરશું. હવે આપણે આ રેખાને આ પ્રમાણે જોડી દઈશું, ત્યારબાદ આ રેખાને પણ આ પ્રમાણે જોડી દઈશું. હવે આ ભાગથી એક ત્રિકોણ દોરીશું આ પ્રમાણે. બરાબર, ચાલો ત્યારબાદ આ એક અર્ધગોળાકારની રેખા દોરીશું. હવે આપણે પતંગમાં જેવી ડિઝાઇન કરવી હોય તેવો દોરીશું. ચાલો આપણે આ રીતનો પતંગ દોરીએ છીએ, એમાં આવી ડિઝાઇન કરીશું. ચાલો આ આપણો સરસ મજાનો પતંગ થઈ ગયો. ત્યારબાદ આપણે પાછળ શું માંગીએ છીએ, પતંગને ચગાવવા માટે દોરી. તો આ પ્રમાણે દોરીનો ભાગ પણ બતાવશું. હવે આપણે શું કરશું, વચ્ચેની જે રેખાઓ કેટલી ઘૂસવાની છે તે ઘૂસી નાખીશું. ચાલો આ રેખાઓમાં સૌ પ્રથમ વચ્ચેની આડી રેખાને આપણે સાફ કરી દઈશું. પાછળ આપણે વાદળ જો કેવું સરસ મજાનું ચિત્ર આપણું તૈયાર થઈ ગયું, તમને બધાએ જોયું ને. તો આ રીતે આપણે પતંગનું ચિત્ર દોરવાનું છે. તો ચાલો મિત્રો સરસ મજાની શરૂઆત કરો.